हेलो टू ऑल, आज आपने धोरण 11 यूनिट 1 चालू करवाना छे। तमारा यूनिट 1 में 4 चैप्टर छे, सजीव विश्व, जैविक वर्गीकरण, वनस्पति सृष्टि और प्राणी सृष्टि, बराबर छे। हवे धोरण 11 एम कही सकते कि सडनली 10 थी तमे 11th में आओ छो, त्यारे हायर स्टडी नुं पहेलुं स्टेज छे, ज्यां ऑल सब्जेक्ट विषय नो बेसिक तमने मळे छे। पछी फिजिक्स होय के केमिस्ट्री होय के बायोलॉजी होय, हवे बायोलॉजी मां तमे धोरण 3 भणता हो, पर्यावरण साइंस नो जे भाग छे बराबर, त्यां तमे वनस्पति विषे, आपणा जैविक आवरण विषे त्यांथी भणवानुं चालू कर्युं छे। અમુક અંશે તમે દરેક વસ્તુનું થોડું ઘણું જ્ઞાન ધરાવો છો, બરાબર છે। હવે બાયોલોજીમાં હવે જીવિત જે વસ્તુઓ જીવન છે એ બાયો શબ્દનો લઈ લઈએ તો બે વસ્તુને મળીને બનાવવામાં આવે છે। ફર્સ્ટ વન ઇઝ બાયોસ અને સેકન્ડ વન લોગોસ, ઠીક છે। બાયોસનો અર્થ થાય છે જીવન એન્ડ લોગોસનો અર્થ થાય છે અભ્યાસ, એટલે કે સ્ટડી। કોઈ પણ ટોપિક પર તમે એકદમ ડીપલી સ્ટડી કરો તેને શું કહેવાય, અભ્યાસ, બરાબર છે। એના વિશેની પૂરેપૂરી માહિતી મેળવો, તો કહી શકાય કે જીવ વિજ્ઞાનમાં શું ડીલ સાથે કરવામાં આવે છે, તો કે જીવન વસ્તુઓ સાથે, બરાબર છે। દરેકે દરેક જીવન વસ્તુઓનો જે અભ્યાસ છે એ કઈ કઈ ઘટનાઓ હોય, કોઈ થિયરીઝ હોય, તો દરેકનો અભ્યાસ તેમાં હોય, તો કે જીવ વિજ્ઞાન। હવે આપણે પણ સજીવ વિશ્વ ચેપ્ટર 1 છે આપણો, પ્રજનન, આગળ ભણી ચુકી
चया पचे एटले के मेटाबॉलिज्म। नेन फोर्थ वन छे समानता कंसिस्टेंस। समानता એટલે આપણી આસપાસના પર્યાવરણમાં જે ઘટકો વસે છે તેના પ્રત્યેની આપણી રિએક્શન અથવા એક્શન, આપણે એટલા સભાન હોવા જોઈએ કે જેમ આગળ પ્રકાશ સાથે આપણે કેમ હાથ રાખી દઈએ છે, એટલે આપણી સભાનતા છે કે આઈને પ્રોટેક્ટ કરવા માટે આપણે હાથ ઊંચો કરીએ છીએ, બરાબર છે। પછી ગરમ વસ્તુ ટચ કરે તો હાથ તરત પાછળ લઈ લઈએ, કેમ કે આપણા શરીરમાં એટલી સેન્સ તરત એક્ટિવ થઈ જાય છે કે આ વસ્તુ ગરમ છે।